press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે છે 26 નવેમ્બર. તો આજે આપણે જોશું 26 નવેમ્બરના મહત્ત્વના કરંટ અફેર્સ. જો તમે અમારી ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને ફેસબુક પેજને પણ લાઇક કરો. આ બધાની જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે, તો તમે ત્યાંથી ક્લિક કરી અને જોડાઈ શકો છો. રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજના દિવસે, એટલે કે 26 નવેમ્બર. દર વર્ષે 26 નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય કાયદા દિવસ અથવા તો નેશનલ લો ડે તરીકે ઉજવવામાં આવે છે. હવે આજે રાષ્ટ્રીય કાયદા દિવસ ઉજવવામાં આવે છે, શા માટે ઉજવવામાં આવે છે? તો આજે રાષ્ટ્રીય કાયદા દિવસ છે એને બીજું કહેવાય છે બંધારણ દિવસ પણ કહેવાય છે. તો 26 નવેમ્બર 1949 આ તારીખે આપણું જે બંધારણ છે એને એડોપ્ટ કર્યું હતું, જે બંધારણ સભા હતી તેમણે. પણ પૂરેપૂરું એડોપ્ટ કર્યું ન હતું. પૂરેપૂરું એડોપ્ટ ક્યારે કર્યું હતું? તો એ કર્યું હતું 26 જાન્યુઆરી 1950. અહીંયા છે અમુક આર્ટિકલ જ એડોપ્ટ કર્યા હતા, પણ જ્યારે 26 જાન્યુઆરી 1950 ત્યારે સંપૂર્ણ બંધારણ એડોપ્ટ કર્યું હતું. એટલે 26 નવેમ્બર છે દર વર્ષે તેને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે રાષ્ટ્રીય કાયદા દિવસ અને બંધારણની વાત આવી છે, તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે બંધારણના પિતા કોણ છે, એનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં લખો. અને જો તમને પૂરેપૂરું એમનું નામ આવડતું હોય, આખું નામ આવડતું હોય, તો આખું નામ લખો. નેક્સ્ટ છે અરુણાચલ પ્રદેશમાં શરૂ થનાર મેચુકા એડવેન્ચર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો હાલ જે અરુણાચલ પ્રદેશ છે, પૂર્વોત્તર રાજ્ય, તેમાં શરૂ થનાર મેચુકા એડવેન્ચર ફેસ્ટિવલ એનું ઉદ્ઘાટન કર્યું છે સલમાન ખાને, જે બોલિવૂડના અભિનેતા છે તેમણે. હવે આજે સલમાન ખાન છે તેમણે આનું ઉદ્ઘાટન કર્યું છે. અને આમની સાથે જે કિરણ રિજિજુ છે, કે જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટના મંત્રી છે, સ્ટેટ મિનિસ્ટર છે એક, અને બીજા છે પેમા ખાંડુ. અને આ તમે જોઈ રહ્યા છો એ છે કિરણ રિજિજુ. પેમા ખાંડુ છે અરુણાચલ પ્રદેશના સીએમ છે. તો આ બંને અને આ સલમાન ખાન ત્રણેય થઈને આનું ઉદ્ઘાટન કર્યું હતું બાઇસિકલ ચલાવીને. હવે અરુણાચલ પ્રદેશ વિશે આપણે વાત કરીએ તો અહીંયા તમે મેપમાં જોઈ શકો છો, અહીંયા જે પૂર્વોત્તર ક્ષેત્રમાં આવેલું છે આ છે અરુણાચલ પ્રદેશ. અને કેટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે? તો આસામ અને નાગાલેન્ડ આ બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે. અને બીજું અહીંયા ચીન અને અહીંયા મ્યાનમાર એ બંને દેશ છે એની સાથે પણ સરહદ ધરાવે છે. અને અહીંયા છે એ છે ભૂટાન છે. તો આ ત્રણ દેશ અને બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ વિશે વાત કરીએ તો એમના ગવર્નર છે એ છે ડૉક્ટર બી ડી મિશ્રા. અને જે મુખ્યમંત્રી છે એમનું નામ છે પેમા ખાંડુ. જે અરુણાચલ પ્રદેશ છે એમની રાજધાની છે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. મેં તમને ઘણીવાર કહી છે એની રાજધાનીનું નામ શું છે, તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ ક્યાં રમાઈ ગઈ? તો હાલ જ આપણા ભારતમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં આજે સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ છે એ રમાઈ ગઈ છે. અને તે 20-25 નવેમ્બરના ગાળામાં રમાઈ ગઈ છે. હવે આજે બેડમિન્ટન ટુર્નામેન્ટ રમાણી, તેમાં આપણા ભારતમાં જોઈએ તો એક છે સાયના નેહવાલ. અહીંયા તમે જોઈ શકો છો આ છે સાયના નેહવાલ. તેઓ મહિલાઓની જે સિંગલ બેડમિન્ટન ટુર્નામેન્ટ હતી તેમાં તેઓ સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા. પણ છેલ્લે જે ચીનની હેનયુ હતા, ચીનની એક હેનયુ કરીને મહિલા હતી બેડમિન્ટન ખેલાડી, તેમણે આમને હરાવ્યા હતા ફાઇનલમાં. એટલે તેઓ ફાઇનલ જીતી શક્યા ન હતા. અને બીજું અહીંયા તમે જોઈ શકો છો આ છે એ છે સમીર વર્મા. તેઓએ બીજી વખત તેમનો આજે સૈયદ મોદી ટુર્નામેન્ટ છે બેડમિન્ટન એનો ટાઇટલ જીત્યો છે આ વખતે મેન્સ સિંગલમાં. અને તેમણે પણ જે ચીનના લુ ગુગજુ હતા તેમને હરાવીને આ બીજી વખત ટાઇટલ જીત્યો છે. હવે આજે સૈયદ મોદી ઇન્ટરનેશનલ જે બેડમિન્ટન ટુર્નામેન્ટ રમાય છે તો એ સૈયદ મોદી કોણ છે એ પણ આપણે જાણી લઈએ. તો જે સૈયદ મોદી છે આપણા ભારતના લખનૌના જ હતા જે બેડમિન્ટન પ્લેયર, અને તેઓ 8 વખત ચેમ્પિયન રહ્યા હતા. તેથી તેમની યાદમાં બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. હવે ઉત્તર પ્રદેશ તમે અહીંયા જોઈ શકો છો, ઉત્તર પ્રદેશના લખનૌમાંનું આયોજન થયું હતું. લખનૌ છે એની રાજધાની છે. ઉત્તર પ્રદેશના ગવર્નર છે એમનું નામ છે રામ નાઇક, અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે એ છે યોગી આદિત્યનાથ.
નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતે કયા દેશ સાથે સૌ પ્રથમ વખત વ્યૂહાત્મક આર્થિક સંવાદ કર્યું છે? તો ભારતે પ્રથમ વખત રશિયા સાથે વ્યૂહાત્મક આર્થિક સંવાદ કર્યું છે, જે રશિયા છે એની સાથે આ વ્યૂહાત્મક સંવાદ ડાયલોગ કર્યું છે. હવે આપણે જે ભારતની નીતિ આયોગ છે, નીતિ આયોગના જે વાઇસ ચેરમેન છે ઉપપ્રમુખ રાજીવ કુમાર, તેઓ ભારત તરફથી રશિયા ગયા હતા અને તેમણે આ આર્થિક સંવાદ કરી હતી રશિયા સાથે. નીતિ આયોગ છે એના પ્રમુખ હોય છે પ્રાઇમ મિનિસ્ટર હોય છે, તથા નીતિ આયોગના જે સીઈઓ છે ચીફ ઇકોનોમિક ઓફિસર એ છે અમિતાભ કાંત. હાલમાં યોજાયેલ મહિલા ક્રિકેટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ કોણે જીત્યો છે? તો હાલમાં જે વેસ્ટ ઇન્ડિઝ છે એ દેશમાં યોજાઈ ગયેલો મહિલા ક્રિકેટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ એ ઓસ્ટ્રેલિયાએ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ફાઇનલમાં હરાવીને આ ચોથી વખત વર્લ્ડ કપ જીત્યો છે, ચોથી વખત ટાઇટલ જીત્યું છે અને આ વર્લ્ડ કપ સૌથી વધુ જીતનારમાં તે સામેલ થઈ ગયું છે. હવે આ જે વર્લ્ડ કપ વિશે વાત કરીએ તો ભારત આમાં સેમિફાઇનલ સુધી પહોંચી શક્યું હતું, સેમિફાઇનલમાં તે ઇંગ્લેન્ડ સામે હારી ગયું હતું. અને આની જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે મહિલા માટેનો, એની શરૂઆત થઈ હતી 2009માં, ત્યારથી રમવામાં આવે છે દર ચાર વર્ષે. હવે જે અગાઉનો હતો 2016નો જે હતો, સોરી, દર બે વર્ષે રમવામાં આવે છે. 2016નો જે હતો એ રમાણો હતો ભારતમાં અને 2018નો એ રમાણો હતો વેસ્ટ ઇન્ડિઝમાં. આવનારો જે 2020માં આવનારો છે એ રમાશે ઓસ્ટ્રેલિયામાં. હવે ભારતની મહિલા આપણી ક્રિકેટ ટીમ છે, ભારત મહિલા ક્રિકેટ ટીમ એના વિશે વાત કરીએ તો એના કેપ્ટન વનડેના ટેસ્ટના તથા ટી ટ્વેન્ટીના અને એમના કોચ એ કોણ છે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. આપણે ઘણી વાર આની ચર્ચા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં ઇફી ફેસ્ટિવલમાં કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવાયો? તો જે આપણે જોયું કે 49મું ઇફી ફેસ્ટિવલ ગોવાના પણજીમાં શરૂ છે, જે 20 નવેમ્બરથી શરૂ હતું અને 28 નવેમ્બર સુધી શરૂ રહે છે. તેમાં હાલ જે ઝારખંડ રાજ્ય છે તેનો સ્થાપના દિવસ ઉજવાયો છે. હવે આણે જે ગોવાના જે ગવર્નર છે, અહીંયા તમે જોઈ શકો છો, આ છે મૃદુલા સિન્હા, તેમણે ઉદ્ઘાટન કર્યું છે ઝારખંડ રાજ્યના સ્થાપના દિવસનું. અને શા માટે ઉજવવામાં આવ્યો છે તો આવા જે ઝારખંડ જેવા નાના રાજ્યો હોય છે એમાં ફિલ્મ જગતને પ્રમોટ કરવા માટે આવું સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે ઇફીમાં. તો અહીંયા તમે જોઈ શકો છો મૃદુલા સિન્હા ગોવાના ગવર્નર છે, તેમણે આનું ઉદ્ઘાટન કર્યું છે. હવે આપણે મેપમાં જોઈ લઈએ તો ગોવા અહીંયા છે, મહારાષ્ટ્રને કર્ણાટકાને ટચ કરે છે, રાજધાની એ છે પણજી અને ગવર્નર જોયું આપણે મૃદુલા સિન્હા તથા મુખ્યમંત્રી એ છે મનોહર પારિકર. હવે ઝારખંડ વિશે પણ વાત કરી લે તો ઝારખંડ અહીંયા જોઈ શકો છો, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ આ રાજ્યોને ટચ કરે છે એની સરહદ. અને ઝારખંડ છે એમની રાજધાની એ છે રાંચી, તથા ઝારખંડના જે ગવર્નર છે એમનું નામ છે દ્રૌપદી મુર્મુ અને ઝારખંડના જે મુખ્યમંત્રી છે એમનું નામ છે રઘુબર દાસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 2019માં જલિયાવાલા બાગ હત્યાકાંડને 100 વર્ષ પૂર્ણ થવાની યાદમાં કયો દિવસ ઉજવવામાં આવશે? તો 13 એપ્રિલ 2019માં જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો એમને 100 વર્ષ પૂરા થશે. તો આની યાદમાં ત્યારે એટલે 2019માં 13 એપ્રિલના દિવસે સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. હવે આજે જલિયાવાલા હત્યાકાંડ થયો હતો એ ક્યારે થયો હતો? તો 13 એપ્રિલ વૈશાખીના દિવસે 1919માં થયો હતો, જ્યારે જે જનરલ ડાયર હતા તેમણે ફાયરિંગ કર્યું હતું જલિયાવાલા બાગમાં. હવે એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ તો આજે જનરલ ડાયર છે એમણે ઘણા લોકો એવું માને છે, ઘણા એ ખોટું છે કે ઘણા સમજે છે કે જનરલ ડાયર છે તેમની હત્યા કરી હતી ઉધમસિંહે ત્યાં જઈને, ઇંગ્લેન્ડ જઈને. પણ જે ઉધમસિંહ છે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા અને તેમણે જે પંજાબના ત્યારના એલજી હતા માઇકલ ડ્વેયર તેમની ઇંગ્લેન્ડ જઈને હત્યા કરી હતી. અને આજે જનરલ ડાયર છે ઉધમસિંહે હત્યા નહોતી કરી, પણ આજે જનરલ ડાયર છે એમને રોગ થયો હતો, પેરાલિસિસ થયું હતું અને તેઓ એના લીધે મૃત્યુ પામ્યા હતા. તો આ તમારે યાદ રાખો. અને ઉધમસિંહ છે તેમને 1940માં જ્યારે આ માઇકલ ડ્વેયરને મારી નાખે એમની હત્યા કરી પછી તેમને ફાંસી આપવામાં આવી હતી ઉધમસિંહને. તો આ વાત કરીએ આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશેની, જેમને 100 વર્ષ પૂરા થશે 2019માં. વન લાઇનર વિશે વાત કરીએ તો કેરેબિયન સમુદ્રમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
અહીંયા તમે જોઈ શકો છો જે ઓસ્ટ્રેલિયા અલા સોરી યુનાઇટેડ સ્ટેટ અમેરિકા છે અને નીચે બ્રાઝિલ છે, એ બંનેની વચ્ચે અહીંયા આવેલું છે કેરેબિયન સી. તો આ જે કેરેબિયન સી સમુદ્ર છે તેમાં હાલ જ 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. હવે આપણા માટે આઈએમપી એ છે કે ભૂકંપ છે એની તીવ્રતા માપવા માટેનો માપક યંત્ર કયો છે, તો એમનું નામ છે સિસ્મોગ્રાફ. તો આ આપણા માટે આઈએમપી છે. નેક્સ્ટ છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 3 T20માંથી બંને એક અને એક જીતી અને જીત મેળવી છે. જે 3 T20 રમાણી હતી એમાંથી બંને એક એક જીતી છે અને એક છે ડ્રો થઈ હતી. આપણા જે ભારતના વન ડે ત્રણેય ફોર્મેટના જે કેપ્ટન છે એમનું નામ છે વિરાટ કોહલી તથા કોચ છે એ છે રવિ શાસ્ત્રી અને ઓસ્ટ્રેલિયાના જે કેપ્ટન છે એ છે એરોન ફિન્ચ. તાજેતરમાં જાણીતા ફિલ્મ સ્ટાર અને રાજનેતા એમએચ અમરીશનું અવસાન થયું છે. અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં આ છે એમએચ અમરીશ કે જેઓ કન્નડ ફિલ્મના ફિલ્મ સ્ટાર હતા અને રાજનેતા પણ હતા, જેમનું હાલ અવસાન થયું છે. અને તેઓ એમપી તરીકે લોકસભામાં એમપી તરીકે પણ રહ્યા હતા બેંગલુરુ કર્ણાટકાથી. નેક્સ્ટ છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નવી ટેક્સટાઇલ પોલિસીના ફાઇનલ ડ્રાફ્ટને મંજૂરી આપી છે. આપણા ગુજરાતમાં જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમણે ટેક્સટાઇલની નવી પોલિસી, કાપડ ઉદ્યોગ માટેની નવી પોલિસીને જે ફાઇનલ ડ્રાફ્ટ હતો એને મંજૂરી આપી દીધી છે. હવે આપણે 2012માં છેલ્લી ટેક્સટાઇલ પોલિસી રજૂ થઈ હતી, ત્યાર પછી હવે 2018માં નવી પોલિસી આવશે કે જેને મંજૂરી મળી ગઈ છે. હવે જે વાઇબ્રન્ટ સમિટ થવાની છે 2019માં એના માટે આ ફેરફાર કરવામાં આવે, નવી પોલિસી બહાર પાડવામાં આવી છે જેથી જે વાઇબ્રન્ટ સમિટ થાય તો તેમાં જે રોકાણકારો આવે તો તે ગુજરાતમાં વધુ ને વધુ રોકાણ કરે એટલા માટે. ગુજરાત વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગવર્નર છે ઓપી કોહલી તથા જે રાજધાની છે ગાંધીનગર. હવે ગુજરાત વિશે વાત આવી છે તો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી એટલે કે સીએમ અને ગુજરાતના પ્રથમ મહિલા ગવર્નર આ બંનેનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. હવે જે પ્રશ્નો પૂછ્યા હતા એ આપણે જોઈ લે. બંધારણના પિતા એ છે ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર. પછી છે અરુણાચલ પ્રદેશની રાજધાની એ છે ઇટાનગર. અને ભારત મહિલા ક્રિકેટ છે એના કેપ્ટન એ છે વન ડે અને ટેસ્ટ માટે મિથાલી રાજ છે તથા હરમનપ્રીત કૌર એ T20 માટેના છે તથા જે મહિલા ક્રિકેટ ટીમ છે એમના કોચ છે એ છે રમેશ પવાર. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી એ છે આનંદીબેન પટેલ અને ગુજરાતના પ્રથમ મહિલા ગવર્નર એ છે શારદા મુખર્જી. કાલનો ક્વેશ્ચન તેનો જવાબ આવે છે પ્રકાશ જાવડેકર. આજનો ક્વેશ્ચન છે 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતનાર વિશ્વની પ્રથમ મહિલા બોક્સર કોણ બની, એનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. ડેઈલી કરંટ અફેર વિડીયો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડીયો સારો લાગે તમારા મિત્રોને શેર કરો અને લાઇક જરૂર કરો. અને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.